गुड मॉर्निंग विद्यार्थी मित्रों, थोड़दसना तमाम विद्यार्थियों ने नवीन मैनो नमस्कार। गुड मॉर्निंग टू ऑल ऑफ यू फ्रॉम दिस वर्चुअल क्लास ऑफ इंग्लिश फ्रॉम जनता विद्यालय जालिया। नोट अने पेन लईने आपणे लिविंग क्लास में बैठा होय एम बेसी जजो, शांति थी जोजो। डायरेक्ट अने इनडायरेक्ट जे आपणुं चाले छे એમાં લગભગ બધી રીતના વાક્યો મેં પૂરા કરી દીધા છે। આજે આપણે પરીક્ષા લક્ષી તૈયારી કરવી છે। સાથે તમને એ પણ કહી દઉં કે આવતીકાલના ક્લાસમાં તમારું જે પેપરનું પરિરૂપ આવ્યું છે, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન બે એની જે સ્ટાઇલ છે, ખાસ કરીને અંગ્રેજીની હું વાત કરું છું, તો આવતીકાલે સાહેબે તમને બધાને પેપર બોર્ડનું પરિરૂપ અને પેપર આખું સેન્ડ કરેલું છે ગ્રુપમાં, એની પ્રિન્ટ કઢાવી લેજો શક્ય બને તો, અથવા મોબાઈલમાં પેપર ખોલીને જોજો, બેસજો, શક્ય બને તો આ અંગ્રેજીના પેપરની ખાસ એનું જે ક્વેશ્ચન પેપર આપેલું છે એની એક પ્રિન્ટ કઢાવી લેજો સામાજિકની ને બંનેની। આવતીકાલના તાસમાં આપણે એના ઉપર ખાસ એક વિડીયો બનાવવાના છીએ। હું મારું કામ શરૂ કરું પહેલાં તમને સૂચના આપી દઉં કે સેક્શન એ, સેક્શન બી, સેક્શન ડી, બધા સેક્શન વાઇઝ તમારે કેમ તૈયારી કરવાની, જવાબો કઈ રીતે લખવાના, આપણે અગાઉના વિડીયોમાં શું શીખ્યા છીએ અને પરીક્ષામાં તમારે એ પ્રશ્ન કઈ રીતે પૂછાય, એનો જવાબ કઈ રીતે આપવાનો, કયા પ્રશ્નો વધારે સહેલા પડે, વધારે ગુણ લાવવા માટે અંગ્રેજીમાં મેક્સિમમ માર્ક કવર કેમ કરવા, જે છોકરાઓ એવરેજ છોકરાઓ છે એને 40-50 સુધી માર્ક કેમ પ્રાપ્ત કરવા, મહેનતુ અને હોશિયાર છોકરાઓ છે કે જેને 70-80 ઉપર માર્ક કેમ કવર કરવા, એના એક ગાઈડન્સ રૂપે તમને એનું માર્ગદર્શન પરીક્ષા લક્ષી મળી રહે એના માટે એક્ઝામિનેશન ઓરિયન્ટેડ વિડીયો જેને કહી શકાય એવો એક કે બે પાર્ટમાં આપણે વિડીયો બનાવશું કે ભાઈ પહેલું સેક્શન જ પહેલા દિવસે પહેલું સેક્શન બીજું સેક્શન એને સમજશું, બે પાર્ટમાં આપણે બે વિડીયોને વહેંચશું કે એમાં કેવા પ્રશ્નો પૂછાય, એના જવાબ કેમ લખવા, જવાબ લખતી વખતે શું ધ્યાન રાખવું, અમુક એવા પ્રશ્નો છે કે જે તમારે તૈયાર કરવા પડે। દાખલા તરીકે સેક્શન એની અંદર ટૂંકનો પૂછાતી હોય તો આપણને ખબર છે કે અભ્યાસક્રમ કાપી નાખ્યો છે, 30% અભ્યાસક્રમ નથી, તો 10 યુનિટ હોય એમાંથી 6 યુનિટ પૂછાવાના છે, તો 6 યુનિટમાંથી જ ટૂંકનો પૂછાવાની છે એ વાત પાકી છે, તો એમાં કેટલી ટૂંકનો આવે છે એ આપણે જોઈ લેવાની છે। હું તમને કહીશ કાલના વિડીયોમાં એટલી ટૂંકનો વ્યવસ્થિત તૈયાર કરી લઈએ અને બાકી કોમ્પ્રિહેન્શન કયા પ્રકારના આવે છે આખું સેક્શન એ હું તમને સમજાવીશ કે એમાં કેમ માર્ક કવર કરવા, એમ સેક્શન વાઇઝ હું તમને ગાઈડન્સ આપીશ, એવું ગાઈડન્સ આપતા બે વિડીયો આપણે આગામી બે વિડીયો બનાવવાના છે। આવતીકાલના ક્લાસમાં આજે ને આજે પ્રશ્નપત્રની પ્રિન્ટ ગામમાં કઢાવી લેજો અને લઈને બેસજો તમે। મારા હાથમાં પેપર હશે, તમારા હાથમાં પણ પ્રશ્નપત્ર હશે તો તમને સમજવાની મજા આવશે, નહીં તો હું અહીંથી બોલતો હોય પણ તમારા હાથમાં પ્રશ્નપત્ર ન હોય, મોબાઈલમાં તમે વિડીયો જોતા હોય, બે કામ સાથે ન કરી શકો, પણ મોબાઈલમાં તમે વિડીયો જોતા જાઓ અને હાથમાં તમારું પેપર હોય એમાં હું તમને નંબર આપું એ પ્રમાણે તમે જોતા જાઓ અને ટેક્સ્ટબુક પણ સાથે લઈને બેસવાનું, એટલે તમને પરફેક્ટ તૈયારી કરવા માટે, પૂર્વ તૈયારી માટે માર્ગદર્શન મળી રહે બેસ્ટ, એવો આપણે પ્રયત્ન કરવો છે સામાજિકમાં અને અંગ્રેજીમાં બેમાં। તો આવતીકાલના ક્લાસમાં આની પ્રિન્ટ કઢાવી લેજો બેની, આમ તો બધા વિષયની કઢાવી લો તો સારું, કારણ કે બધા શિક્ષકો ક્રમમાં તમને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપશે, હું પણ આપીશ બરોબર। આજના ક્લાસમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એને પૂર્ણ તરફ લઈ જઈએ છીએ, પરીક્ષામાં એ કઈ રીતે પૂછાય અને પછી આ વખતની પરીક્ષામાં જે બાળકોને વધુ સરળ કેમ પડે એવો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે
એ બે ની હું તમને વાત કરું છું. આજના તાસમાં આપણે શું કરવાનું છે, વોટ વી આર ગોઈંગ ટુ ડુ ટુડે, કે પરીક્ષામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કઈ રીતે પૂછાય છે. હું તમને અમારા બધા વિડીયોમાં તમે જોજો, હું બોલીશ, હું બોલ્યો જ હોય. તો અમે જયારે ભણતા ત્યારે વાક્યો પૂછાતા કે નીચેના વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ નેરેશનમાં કે સ્પીચમાં બદલો. તો ચાર માર્ક હોય તો ચાર વાક્યોને જેટલા વાક્યો સાચા બદલો, એક વાક્ય સાચું કરો, બીજા વાક્ય બોલો, એક વાક્યમાં એક માર્ક, બીજું વાક્ય સાચું પડે તો બે માર્ક, ચારે ચાર સાચા પડે તો ચાર માર્ક. પણ હવે તમારે છેલ્લા અમુક વર્ષથી ફંક્શનલ એપ્રોચ આવ્યો છે, તો હવે તમને વાક્યો નથી પૂછાતા, ડાયલોગ પૂછાય છે. ડાયલોગ એટલે વાતચીત, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત આપી હોય, અને વાતચીત તમને જે આપી હોય એ આખી વાતચીતને તમારે ઇનડાયરેક્ટમાં બદલવાની. વાત તો એની જ છે, આ કાનથી આ કાન પકડવાની વાત છે, એમાં મૂંઝાવણ નથી. તમે જો બરોબર મારા વિડીયો જોયા હોય અને તમને બરોબર નિયમ અને સિદ્ધાંતો યાદ હોય તો ઇનડાયરેક્ટ કરવાની પદ્ધતિ સેમ છે. હું તમને સમજાવું એટલે ખ્યાલ આવશે હું શું કહેવા માંગુ છું. બે વ્યક્તિ વાતચીત કરે છે, એ આખી આખી વાતચીતને તમારે ઇનડાયરેક્ટ ડાયરેક્શનમાં કેમ બદલવી, શું ધ્યાન રાખવું. અને હવે આ વખતની પરીક્ષામાં એના કરતાં થોડુંક સરળ કરી દીધું છે. એ શું કરી દીધું છે એ હું તમને આજના વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરોબર ધ્યાનથી જોજો. આવી સૂચના આપીએ છીએ, સૂચના બોર્ડ ઉપર મેં લખી છે, એ તમે જોતા જાઓ. રીડ ધ ડાયલોગ એટલે કે નીચે આપેલી વાતચીત, સંવાદ, બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ એ વાંચો. રીડ ધ ડાયલોગ, પેલા સંવાદ વાંચી લો, પછી શું કરો, એન્ડ કમ્પ્લીટ ઇનડાયરેક્ટ નેરેશન. અને ઇનડાયરેક્ટ નેરેશન એટલે કે જે પરોક્ષ વાતચીત છે એને પૂર્ણ કરો. પણ શેના દ્વારા પૂર્ણ કરો? રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગીવન બિલો, નીચે આપેલી વાતચીતની ઇનડાયરેક્ટ નેરેશનને પૂર્ણ કરો. શેના દ્વારા પૂર્ણ કરો? ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, બ્રેકેટ્સ એટલે કાઉન્સ. કાઉન્સમાં ત્રણ ત્રણ વિકલ્પો આપ્યા છે, એમાંથી એક એક સાચો વિકલ્પ પસંદ કરતા જાઓ અને ઇનડાયરેક્ટ નેરેશનને પૂર્ણ કરો. ફરી વખત વાંચું છું, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ઇનડાયરેક્ટ. પરિસ્થિતિને કદાચ ધ્યાને લઈને તમને ઓપ્શન વાળો પ્રશ્ન આપવામાં આવ્યો છે અને એના બે ગુણ આમાં બતાવવામાં આવ્યા છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ખરેખર ચાર માર્કનું પૂછાય, એની જગ્યાએ માર્ક બે છે આ વખતે, એ પણ ધ્યાનમાં રાખજો. પ્રશ્નપત્રમાં હું જોઈને બોલું છું, બરોબર? એટલે થોડુંક વધારે તમને સરળ કરીને આપ્યું છે, કે સરળતાથી જો તમે વિડીયો શાંતિથી જોયા હોય તો સરળતાથી તમે એના નિયમ પ્રમાણે જવાબ આપી શકો, એમાં મને કોઈ શંકા નથી. હવે આપણે ઉદાહરણ જોઈએ છીએ. આવી સૂચના આવશે અને આવી સૂચનાની નીચે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડાયલોગ ફોર્મમાં આપ્યો છે, બરોબર સમજો. દાખલા તરીકે આમ આપ્યું છે, બે કોઈ પણ બે વ્યક્તિ લઈ લો, બે વ્યક્તિ વાત કરે છે, હું બે વ્યક્તિના નામ લખું છું. એક છે મહેશ અને બીજો વ્યક્તિ છે રમેશ. રમેશ કહે છે, આઈ એમ ગોઈંગ ટુ ધ ટુડે. આવી એક વાતચીત છે, ઉદાહરણ તરીકે તમને એક્ઝામ્પલ આપું છું. આ ડાયલોગ છે, રમેશ, મહેશ અને રમેશ બે મિત્રો છે, બે અંદર અંદર વાતચીત કરે છે. આવી રીતે ડાયલોગ ફોર્મમાં આપે ને એટલે વિદ્યાર્થીઓ મૂંઝાય છે, મારો અનુભવ છે. કારણ કે એને મગજમાં ડાયલોગ નવીન બેન કહેવાતા કે
महेश सेठ टू टू इनवर्टेड कॉमास यू कैसे है? तो बीजा स्वरूप बाढ़ क्या डब्ल्यूएस क्वेश्चन हो क्या विधान हो बराबर ये नियम ने तुमने क्रम वाइज वीडियो में रखाया ये तुम्हारा मगज में होवा जोइए પછી રમેશ જવાબ આપે છે આ પ્રમાણે ડાયલોગ છે હવે આનું આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં રૂપાંતર કરવું છે ગ્રહણ છે ને જો આનું ઇનડાયરેક્ટ કરવું શું થાય મહેશ ડબલ્યુએસ ક્વેશ્ચન છે પ્રશ્નાર્થમાં કે છે તો શું કરવું પડે આસ્ક તો મહેશ આસ્ક आस्क पछी तू मुकवानो नथी महेश आस्क रमेश तो महेश आस्क रमेश डब्ल्यूएस क्वेश्चन जरा होय तो तुम्हारे इफ मुकवानो नथी इनवर्जन क्वेश्चन ये होय तो शू मुकवानो छे इफ अथवा विधर अपने इफ मुके छे पण आमा तो डब्ल्यूएस क्वेश्चन थी प्रश्न छे वेर थी प्रश्न छे तो जेना वड़े प्रश्न पूछो इन देवानो तो वेर वड़े प्रश्न पूछो छे तो वेर मुकी देवानो आवे हवे अटकवानो विचारवानो बोलना कोण छे तो के महेश सांभणनार कोण छे तो के रमेश बे छोकराओ छे स्त्री नथी टूंकमां बे पुरुष छे तो महेश रमेश ने कहे छे सांभळे छे कोण हूँ तमने कहू छु तो हूँ शू कहू महेश आस रमेश वे हवे रमेश महेश नी सामे उभो छे एटले ए शू आपे छे एना माटे यू वेर आर यू गोइंग ई तो यू ज के ने रमेश महेश नी सामे छे एटले शू के वेर आर यू गोइंग पण ज्यारे ए ज वाक्य हूँ तमने कहू तो मारा माटे रमेश तू यू छे शू बनी जाय छोकरी होय तो सी अने छोकरो होय तो ही तो मारा माटे ही बनी जाय के नहीं तो यू नु शू बनी गयो तो के ही बनी गयो ही हवे शू जोवानो के भी प्रश्न जे पूछो छे रमेशे वेर पी प्रश्न पूछो छे मा टेन्स क्यो छे कया टेन्स मा प्रश्न पूछो छे वेर आर यू गोइंग एम छे बाळको એટલો મતલબ કયો કાળ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો છે તો મેં તમને નિયમ લખાવ્યો છે ને કે ડાયરેક્ટમાં ચાલુ વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટમાં શું થાય ચાલુ ભૂતકાળ થાય તો શું થઈ જાય મહેશ આ રમેશ વેર હી વોઝ ગોઈંગ પહેલા વાક્યનું ઇનડાયરેક્ટ થયું આનું વેર આર યુ ગોઈંગ તો મહેશ આસ રમેશ વેર નું વેર યુ નું હી થયું ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થયું એટલે મહેશ આસ રમેશ વેર હી વોઝ ગોઈંગ પણ અહીંયા વાતચીત છે એક વાક્ય નથી આપણે શીખ્યા વાતચીતના વાક્યના સ્વરૂપમાં હવે આખી વાતચીત ને અમારે ઇન્ડાયરેક્ટ માં ફેરવાની હોય તો વાતચીત ચાલુ રહેશે મહેશે આવું પૂછ્યું આ એનું ઇન્ડાયરેક્ટ થયું પછી રમેશે એનો જવાબ આપ્યો એનું ઇન્ડાયરેક્ટ થવું જોઈએ કે નહીં હા કે ના તો લખવાનું મહેશ આસ રમેશ વેર હી વોઝ ગોઈંગ એન્ડ રમેશ કોઈ વિદ્યાર્થી એમ કે રમેશ રિપ્લાય તો પણ માન્ય ગણાય ટોલ્ડ કરો તો પણ ચાલે રમેશ ટોલ્ડ ધેટ રમેશે જવાબ આપ્યો મહેશ ને શું જવાબ આપ્યો આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ જે કાળમાં પ્રશ્ન પૂછ્યો છે એ જ કાળમાં રમેશે જવાબ આપ્યો છે હું બજારમાં જાઉં છું તો રમેશ એમ કહે છે કે હું બજારમાં જાઉં છું તો રમેશનું આઈ છે
હું તમને કહું તો મારા માટે શું બની જાય? હી રમેશ ટોલ્ડ, અથવા રમેશ રિપ્લાઈડ ધેટ હી આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. આઈ નું હી થઈ ગયું, આ ચાલુ વર્તમાનકાળ છે, એને કયા કાળમાં ફેરવવું પડે? તો કે ચાલુ ભૂતકાળમાં. તો હી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. વિધાન વાક્ય છે, તો અહીંયા આપણે ટોન લેવાનો અથવા રિપ્લાય લેવાનો, બરોબર. અહીંયા પ્રશ્નાર્થ છે, તો અહીંયા આપણે આસ્ક લીધું, અને વેર થી પ્રશ્નાર્થ છે, તો વેર નું વેર. પછી સર્વનામનો ફેરફાર કરી, અને જે ટેન્સ હોય ઈ ટેન્સ માંથી ઓલામાં કયો ટેન્સ થાય? ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળમાં વિધાનમાં ફેરવી નાખ્યું. એટલે આ બે ડાયલો, મહેશે પ્રશ્ન પૂછ્યો, રમેશે જવાબ આપ્યો, એટલા ભાગનું ઇનડાયરેક્ટ કર્યું આપણે. મહેશ આસ્ક રમેશ વેર હી વોઝ ગોઈંગ, એન્ડ રમેશ ટોલ્ડ ધેટ હી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. આટલું ક્લિયર? હવે તમને કહું, આગળની વાતચીત આપણે ઇન્ડાયરેક્ટમાં ફેરવીએ પહેલા. હવે આ પરીક્ષાની અંદર તમારું જે પેપર હશે એની અંદર શું કરશે, એની અંદર કઈ રીતના પૂછશે? તો ઉપરના બે ડાયલોગ હવે કાઢ નાખું છું. હવે ડાયલોગ થઈ ગયા આપણે, એટલે આપણા બોર્ડમાં થઈ ગયા થાય. પરીક્ષામાં શું આવશે ખબર છે? આમાં એટલું હોય, મહેશ આસ્ક રમેશ વેર મહેશ આસ્ક રમેશ વેર. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે સમજાવું, વેર હી, પછી કૌંસમાં આપ્યું હોય ઇઝ વોઝ અને એમ, આવી ખાલી જગ્યા આવી હોય કે આમાંથી તમે ઇઝ લેશો, વોઝ લેશો કે એમ લેશો, અથવા અથવા બે વસ્તુ સમજાવું છું. અથવા મહેશ આસ્ક રમેશ વેર, અહીંયા ખાલી જગ્યા હોય હી યુ કે ધે, તો વેર પછી શું મૂકશો? હી મૂકશો, યુ મૂકશો, ધે મૂકશો, શું મૂકશો? તો હવે તમને આવડવું જોઈએ કે નહીં? તમે આપણે અહીં ડાયરેક્ટ કહ્યું કે ભાઈ મહેશ આસ્ક રમેશ વેર હી શું કામ થઈ ગયું? એ આપણે વિચારવાનું તમને કહું છું. યુ છે એ ત્રીજી વ્યક્તિ ચોથી વ્યક્તિને કહે, ત્યારે યુ નું હી થઈ જાય, છોકરી હોય તો શ્રી થઈ જાય. તો આમાંથી તમારે ખાલી શું કરવાનું પરીક્ષામાં, તમને એમ કે આમાંથી સાચો ઓપ્શન પસંદ કરો. ત્રણ ઓપ્શન છે, આમાંથી અહીંયા શું આવવું જોઈએ? હી આવવું જોઈએ, યુ આવવું જોઈએ કે ધે આવવું જોઈએ? આવા ત્રણ વિકલ્પ આપ્યા હોય, તમારે માત્ર સાચો વિકલ્પ કહી દેવાનો, અહીંયા હી આવે. એટલે એક ગુણ, એટલે એને ખબર પડી જાય, છોકરાને ખબર છે કે અહીંયા ફેરફાર કરીને શું મૂકવાનું હોય. અહીંયા તમારે હી મૂકી દો એટલે વાક્ય સાચું. ઇનડાયરેક્ટ તમને કરીને આપ્યું હશે, એ તમારે ચિંતા નથી કરવાની. હવે આ પરીક્ષામાં તમને કમ્પ્લીટ આવ્યું, આ તો મેં તમને સમજાવ્યું ખાલી, આ કમ્પ્લીટ કરીને આપ્યું હશે, પણ વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ મુકાતી ગઈ હશે, સમજાય છે? હજી અહીં પણ ખાલી જગ્યા આવે છે. અહીંયા વાતચીત તો તમને આપી છે, હવે તમે વાતચીત જોયું કે વેર આર યુ ગોઈંગ એમ મહેશે પૂછ્યું રમેશને, તો ડબલ્યુએચ ક્વેશ્ચન થી પ્રશ્ન પૂછ્યો, કે કરાયેલા કથનમાં ડબલ્યુએચ ક્વેશ્ચન થી પ્રશ્નાર્થ હોય, અથવા તો
વર્ષના બાળકો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન જે ડાયલોગ ફોર્મમાં પરીક્ષામાં આવે છે એની ચર્ચા પહેલા વિડીયોમાં કરતા હતા. થોડોક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે એટલે વચ્ચે વિડીયો કપાઈ ગયો, એટલે વધારે એક એક્ઝામ્પલ આપું તો તમને વધારે મુદ્દો સ્પષ્ટ થઈ જાય કે પરીક્ષામાં આ વખતે ખાસ કરીને કઈ રીતે પૂછાશે. એટલું નોલેજ તમને હોવું જોઈએ, મેં શીખવી દીધું છે. બધા વિડીયો ક્રમમાં શાંતિથી જોઈ લેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. દાખલા તરીકે એક આવા પ્રકારના ડાયલોગ પરીક્ષામાં તમને આ ડાયલોગ દાખલા તરીકે પરીક્ષામાં પૂછાડવા, એટલે રીતા અને મીતા નામની બે બહેનો વાતો કરે છે. રીતા મીતાને કહે છે કે ડુ યુ વોન્ટ માય પેન? મીતા જવાબ આપે છે નો, આઈ ડોન્ટ વોન્ટ યોર પેન, આઈ વોન્ટ યોર બુક. મારે તારું પુસ્તક જોઈએ છે. આટલી જ વાતચીત છે. આખી વાતચીતને ઇનડાયરેક્ટમાં બદલવી હોય, વાતચીતને વાક્યને નહીં, તો કેમ બદલવી? તો તમારે પહેલા શું જોવાનું? આમાં આપણું જોવાનું બોલનાર કોણ છે? તો કે રીતા. હું તમને શીખવતો હોય એમાં તમે કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા વાક્યના સ્વરૂપમાં જોયું હોય, તો ડાયલોગના સ્વરૂપમાં હોય તો તમારે શું જોવાનું કે બોલનાર કોણ છે? રિપોર્ટર, કથન કરનાર કે કરતા કોણ છે? તો કે રીતા. સાંભળનાર કોણ છે? તો કે મીતા. અને આ જે આપ્યું છે એ કરાયેલું કથન છે, એમ માની તમારે હાલવાનું. એટલે તમને કહે છે ઓળું મગજમાં આવી જાય, ચિંતા થાય નહીં. હવે અહીંયા કરાયેલા કથનમાં શું છે, કેવું વાક્ય છે? એસર્ટિવ છે, એટલે કે વિધાન વાક્ય છે, નેગેટિવ છે કે પ્રશ્નાર્થ છે? પ્રશ્નાર્થ છે તો કયું પ્રશ્નાર્થ છે? ઇન્વર્ઝન છે કે ડબલ્યુએચ છે? તો કે ઇન્વર્ઝન છે. આટલું પાકું થઈ ગયું. એટલે આવા વાક્યને તમારે ઇનડાયરેક્ટ કરવું હોય તો શું કરવું જોઈએ? તો આપણે આમ થતા જો, રીતા આસ્ક મીતા. ઇન્વર્ઝન હોય ત્યારે શું મૂકવું પડે? કા ઇફ અને કા વિધર. અને ડબલ્યુએચ હોય તો જે ડબલ્યુએચ હોય, હુ, વોટ, વેર, વાય, જે હોય તે જ મૂકી દેવાનું. અને અહીંયા વિધાન હોય તો સંયોજક શું મૂકવાનું? વિધાન હોય તો ધેટ, ટોલ્ડ કરીને ધેટ. અહીંયા વિધાન હોય તો. ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો આસ્ક કરવાનું અહીંયા. અને પછી સાંભળનાર વ્યક્તિનું નામ, રીતા આસ્ક મીતા, પછી શું મૂકવાનું? તો કે ઇફ. ઇફની સાથે બીજો વિકલ્પ પણ છે આપણી પાસે, કયો છે? તો કે વિધર. પણ વિધર લાંબો શબ્દ છે, ઇફ ટૂંકો શબ્દ છે. પણ પરીક્ષામાં ક્યારેક ઇફની બદલે વિધર મૂક્યું હોય તો યાદ રાખવાનું કે બે વિકલ્પ સાચા. ઇફ મૂકો તો સાચું અને વિધર મૂકો તો પણ સાચું. હવે રીતા આસ મીતા ઇફ અહીં સુધી પહોંચી ગયા. પછી હું તમને કાયમ કહેતો કે અહીંયા અટકો. હવે વિચારવાનું, શું વિચારવાનું? કે બોલનાર પણ છોકરી છે, સાંભળનાર પણ છોકરી છે, બે બહેનો છે. હવે આ યુ જે વાપર્યું રીતાએ એ કોના માટે વાપર્યું? તો કે મીતા માટે વાપર્યું. રીતા અને મીતા બી સામ સામે વાત કરે છે, એટલે એના માટે યુ વાપરે એ સ્વાભાવિક છે કે તારે મારી પેન જોઈએ છે. પણ હું તમને એ વસ્તુ કહું તો એનું યુ છે જે રીતા મીતા માટે યુ વાપરે છે, હું તમને કહેવા જાઉં તો મારા માટે એનું યુ છે એ શું બની જવું જોઈએ? સી. તો આ સી. હવે શું જોવાનું? ત્યાર પછી શું જોવાનું? કે પ્રશ્નાર્થ છે કયા કાળમાં છે, કયા ટેન્સમાં છે? તો કે સાદા વર્તમાન કાળમાં છે. તો એનું વિધાન વાક્ય કરો, એ સાદા ભૂતકાળમાં થાય, એ સાદા ભૂતકાળમાં થાય. રીતા આસ્ક મીતા ઇફ શી વોન્ટ નું શું થઈ જાય? વોન્ટેડ. વોન્ટ નું શું થઈ જાય? વોન્ટેડ થઈ જાય. ફરી વખત બોલું છું, રીતા આસ્ક મીતા. સંયોજક તરીકે શું લેવાનું? ઇન્વર્ઝન હોય ત્યારે તો કે ઇફ અથવા વેધર. વેધર લાંબુ થાય એટલે ઇફ આપણે અનુકૂળ પડે, ઇફ. પછી
સર્વનામનો જે ફેરફાર કરવાનો છે. રીતા મિતા માટે યુ વાપરે છે, કારણ કે મિતા રીતાની સામે છે માટે. પણ એ જ વાક્ય હું તમને કહેવા જાઉં તો મારા માટે મિતા માટે વપરાયેલું યુ મારા માટે શું બની જાય? આ થોડું બાળકો આપણું લોજિક લગાડવા, બધા નિયમ યાદ રાખવા જાઓ તો તમે ભૂલી જશો અને પરીક્ષામાં તમે ભૂલ કરી જશો. એટલે અટકવાનું, વિચારવાનું, આપણા લોજિકથી વિચારવાનું કે રીતાને મિતા વાત કરે છે તો રીતા મિતાને યુ કહીને સંબોધે છે, કારણ કે રીતા મિતાની સામે છે. પણ રીતા દ્વારા બોલાયેલું વાક્ય એ જે મિતાને કહે છે એ હવે હું તમને કહું છું, ત્યારે એ ઇનડાયરેક્ટ સ્પીચ કે ઇનડાયરેક્ટ નેરેશન બને છે. આટલી વાત તો પાકી છે. તો મારી દ્રષ્ટિએ એનું યુ છે એ શું બની જશે? સી. પછી કયા ટેન્સમાં પ્રશ્ન પૂછે છે એ તમારે ખાસ જોવાનું છે. ડુ યુ વોન્ટ મે પેન એટલે ડુ નો ડઝનો ઉપયોગ કર્યો હોય એનો મતલબ આ સાદો વર્તમાનકાળમાં પ્રશ્ન પૂછ્યો છે તો એનું તમે ઇનડાયરેક્ટ કરો ત્યારે ઇફ મૂકીને સર્વનામનો ફેરફાર કરીને કયા ટેન્સમાં મારે એને વિધાન કરવું પડે તો કે સાદા ભૂતકાળમાં કરવું પડે તો વોન્ટનું શું થઈ જાય? વોન્ટેડ. હવે એને માય પેન કીધું છે. જો ડુ યુ વોન્ટ માય પેન એમ રીતા પૂછે છે તો રીતાએ પોતાના માટે માય વાપર્યું. હું તમને કહેવા જાઉં તો એનું માય મારા માટે શું બની જવું જોઈએ? ઓલા પણ સી બને તો અહીંયા શું બની જાય? હર પેન. પહેલા વાક્યનું ઇનડાયરેક્ટ આમ થાય. રીતા આસ્ક મિતા ઇફ સી વોન્ટેડ હર પેન. એનો જવાબ મિતા આપે છે. એનો જવાબ મિતા આપે તો આપણે એન્ડ કરીને ઉમેરવાનો, કારણ કે આખી વાતચીત સળંગ છે. એન્ડ મિતા ટોલ્ડ અથવા તો રિપ્લાય. મિતા રિપ્લાય. મિતાએ જવાબ કેવી આપ્યો છે? નો. એટલે નેગેટિવલી જવાબ આપ્યો છે, નકારમાં જવાબ આપ્યો છે. તો મિતા રિપ્લાય નેગેટિવલી ધેટ. શું જવાબ આપ્યો? આઈ ડોન્ટ વોન્ટ યોર પેન. શું કીધું? આઈ ડોન્ટ વોન્ટ યોર પેન. તો આઈ જે વાપર્યું છે મિતાએ એ પોતાના માટે આ વાપર્યું છે. પણ એ જ વસ્તુ મિતા જે રીતાને કહે છે એ જ વસ્તુ હું તમને કહું તો મિતાનું આય મારા માટે શું બની જાય? તો સી. તો આ સી. ડોન્ટ વોન્ટ યોર પેન એમ કીધું એમ. તો આઈ ડોન્ટ વોન્ટ એને કહ્યું છે. તો આઈ ડોન્ટ વોન્ટ એટલે સાદા વર્તમાનકાળનું નકાર છે તો એ સાદા ભૂતકાળનું નકાર થાય. તો ડોન્ટ વોન્ટ શું બની જાય? ડીડ નોટ. સી ડીડ નોટ વોન્ટ યોર પેન. એને યોર પેન કીધું અને હું તમને કહીશ તો મારા માટે શું બની જશે? હર પેન. પહેલી વાતચીત પૂરી. પણ હજી આગળ એ કઈક ઉમેરે. જો આ બે વાતચીત પૂરી નહીં કરીએ અહીંયા આપણે અટકશું. શું કે છે? રીતા આસ્ક મિતા ઇફ શી વોન્ટેડ હર પેન એન્ડ મિતા રિપ્લાય નેગેટિવલી, નકારમાં જવાબ આપ્યો. એન્ડ શી ડીડ નોટ, શી ડીડ નોટ વોન્ટ હર પેન. શી ડીડ નોટ વોન્ટ હર પેન. આખી વસ્તુને યાદ રાખવાનું. મિતા રિપ્લાય નેગેટિવલી ધેટ શી ડીડ નોટ વોન્ટેડ હર પેન. યોર પેન નું હર પેન. અને પાછું મિતા બે વાક્યો બોલી છે. અહીંયા પૂર્ણ વિરામ છે. પાછું બીજું વાક્ય બોલ્યું. શું બોલ્યું? આઈ વોન્ટ યોર બુક. તો આપણે વાક્યમાં જ્યારે એક વ્યક્તિ બે વિધાન કરેલા હોય ત્યારે ઉમેરવાનું એન્ડ કરીને અને પછી શું લખવાનું? એન્ડ એડેડ. એડેડ એટલે ઉમેર્યું. મિતાએ કીધું કે મારે તારી પેન નથી જોતી અને પછી ઉમેર્યું કે મારે તારી બુક જોઈએ છે. તો આપણે ઇનડાયરેક્ટ કરીએ તો આમ થાય. મિતા રિપ્લાય નેગેટિવલી ધેટ શી ડીડ નોટ વોન્ટેડ હર પેન એન્ડ એડેડ. અને પછી ઉમેર્યું. શું ઉમેર્યું? આઈ વોન્ટ યોર બુક. આઈનું શું બની જશે? સી. વોન્ટનું શું બની જશે? વોન્ટેડ. અને યોરનું શું બની જશે? તો કે હર. વોન્ટેડ હર બુક.
ઇનડાયરેક્ટ થઈ ગયું, આખી વાતચીતનું આખી વાતચીતનું ઇનડાયરેક્ટ આમ થાય. હવે પરીક્ષામાં તમને આ રીતે પૂછાશે, કા અહીંયા વિકલ્પ આપેલા છે, રીતા આસ્ક, અહીંયા આસ્ક આપ્યું ને, હું તમને સમજાવી દઉં, બરોબર સમજજો. અહીંયા માની લો કે અહીંયા ખાલી જગ્યા હોય, અહીંયા ખાલી જગ્યા હોય અને અહીંયા આપ્યું હોય આસ્ક અને ટોલ, એવા બે વિકલ્પ આવ્યા છે. તો તમારે આમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો. તો તમને એટલી ખબર પડે કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરો ત્યારે ટોલ્ડ ન આવે, શું આવે? આસ્ક્ડ આવે. અહીંયા વિધાન વાક્ય હોય તો અહીંયા ટોલ્ડ આવે. આ બે માંથી સાચો વિકલ્પ, આ વાતચીતમાં સાચો વિકલ્પ કયો કહેવાય? આ તમારા સાચો વિકલ્પ લખી નાખવાનો, એટલે ગુણ મળે. ઘણી વખત અહીંયા વિકલ્પ આપ્યા હોય, અહીંયા તમને આપ્યું હોય આમ ઇફ અને ધેટ, તો પણ તમારે શું વિચારવાનું કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. ઇન્વર્ઝન હોય ડબલ્યુ એચ હોય, અહીંયા પ્રશ્નાર્થ વાક્ય હોય, કોઈ પણ સાદું વાક્ય હોય તો પણ, અહીંયા પ્રશ્નાર્થ વાક્ય હોય કરાયેલા કથનમાં અને ઇન્વર્ઝન હોય તો ઇફ મૂકવાનો આવે સંયોજક, ધેટ નહીં. પણ જો ટોલ્ડ હોય, વિધાન વાક્ય હોય અને અહીંયા ટોલ્ડ હોય તો અહીંયા સાચો વિકલ્પ શું થાય? તો કે ધેટ. આ તમારે નક્કી કરવાનું, ઇફ લેવું પડે ધેટ, અહીંયા આસ્ક લેવું પડે કે ટોલ્ડ, પછી અહીંયા વિકલ્પ હોય ઘણી વાર. શી વોન્ટેડ હર પેન થયું, અહીંયા તમને બે વિકલ્પ આપ્યા હોય, હિઝ અને હર. તો અહીંયા હિઝ થવું જોઈએ કે હર, અથવા યોર થવું જોઈએ કે હર, અથવા માય થવું જોઈએ કે હર, એ તમારે બુદ્ધિથી વિચારીને વિકલ્પ મૂકવાનો. અહીંયા હર જ આવે, ખ્યાલ આવી ગયો? એવું ને એવું અહીંયા અહીંયા વિકલ્પ હોય. વોન્ટ અને વોન્ટેડ આપ્યા હોય તો કયો વિકલ્પ લેવો પડે? તો કે ભાઈ વોન્ટ હોય તો અહીંયા વોન્ટેડ થઈ જાય ઇનડાયરેક્ટમાં, તો સાચો વિકલ્પ કયો થાય? વોન્ટેડ થાય. એવું ને એવું અહીંયા પણ વિકલ્પ આપી શકે, અહીંયા પણ તમને હિઝ અને હર કરીને આપે, કા હિઝ અને કા હર, એ પણ તમને ખબર હોવી જોઈએ કે અહીંયા હર થાય. પણ જો અહીંયા છોકરો બે છોકરો, એક છોકરો અને એક છોકરી હોય, ઘણી વાર એવું એવા ડાયલોગ પણ આપ્યા હોય, એક ભાઈ હોય એક બેન હોય, તો હી અને સી બે, હર અને હિઝ બે થતા હોય, તો એ તમારા મગજમાં રાખવાનું કે સાચો વિકલ્પ કયો છે એ સમજીને મૂકવાનો છે. હનુમાનજીનું નામ લઈને નહીં, ખાલી હનુમાનજીને હું માનું છું, પણ પરીક્ષામાં આપણી બુદ્ધિ વિચારી લખવાનું, માત્ર તુક્કા નહીં મારવાનું કે અહીંયા હર થવું જોઈએ કે હિઝ થવું જોઈએ. કઈ બે વ્યક્તિ વાત કરે છે? બે પુરુષો છે, બે સ્ત્રીઓ છે, એક સ્ત્રી અને એક પુરુષ છે, કોણ વાત કરે છે? એ પ્રમાણે ફેરફાર થતા હોય. ઘણી વાર અહીંયા વિકલ્પ આપ્યો હોય, ડીડ નોટ આવે કે ડુ નોટ આવે, તો તમને ખબર પડી જવી પડે કે અહીંયા ડુ નોટ છે તો એનું ભૂતકાળનું નકાર કરો તો ડીડ નોટ થવું જોઈએ. આ તો તમને ઉદાહરણ આપું છું. અહીંયા પહેલા તમારે જોવાનું વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ છે, પ્રશ્નાર્થ છે તો કયું પ્રશ્નાર્થ છે, આ વાક્યનો ભાવ જોવાનો, રિક્વેસ્ટેડ વાળું વાક્ય છે, કોઈ કહેવત છે, ગાણિતિક સત્ય છે, સલાહનો ભાવ છે, બધા વિડીયો મેં તમને સમજાવ્યું છે, એ પણ જોવાનું. રિક્વેસ્ટ ઓફ ધી રિક્વેસ્ટેડ કરવાનું. છેલ્લા વિડીયોમાં એક્સપ્લેમેટરી વાક્ય હોય, ઇમ્પેરેટિવ વાક્ય હોય તો એને ઓળખવાનું, અને એ પ્રમાણે ટોલ થતું હોય, ક્યારેક આસ્ક થતું હોય, ક્યારેક રિક્વેસ્ટેડ થતું હોય, ક્યારેક એડવાઇઝ થતું હોય, ક્યારેક ઓર્ડર થતું હોય, ક્યારેક એક્સપ્લેમ્ડ વિથ જોય થતું હોય, ક્યારેક એક્સપ્લેમ્ડ વિથ સોરો થતું હોય, ક્યારેક નકરું એક્સપ્લેમ્ડ થતું હોય, ક્યારેક એક્સપ્લેમ્ડ વિથ રિગ્રેટ થતું હોય. કાલના વિડીયો મેં શીખ્યું. તો એ વસ્તુને તમારે બેની વાતચીતને શાંતિથી વાંચીને સમજવાની છે. જરૂર લાગે તો પેન્સિલથી સાદા કાગળમાં પહેલાં લખી લેવાનું, પછી છેકી નાખવાનું. પણ આપણને જ્યારે પરફેક્ટ એમ લાગે કે નહીં આ સાચું જ છે, આમ જ આવે અને આમાં આ જ વિકલ્પ આવે, તમારે તો વિકલ્પ જ લેવાના છે. અહીંયા સાચો વિકલ્પ શું આવે? ચાર વિકલ્પ આપ્યા હોય, ચારેય વિકલ્પ તમે સાચા ટીક કરી પેપરમાં લખી નાખો એટલે બે ગુણ તમને આરામથી મળે.
પણ બે ગુણ લેવા માટે આપણે થોડું મગજ કસવાનું. આડેધડ વિકલ્પ મૂકી દો તો આપણા માફ જાય વિદ્યાર્થી મિત્રો. એટલે આ બીજો વિડીયો બનાવીને, પેલા વિડીયોમાં ટેકનિકલ થોડી ખામી આવી એટલે હું અટકી ગયો, પણ મને એમ થયું કે નહીં થોડુંક અધૂરું રહેશે, બાળકોને હજી મગજમાં નહીં બેસે, એટલે આ બીજો વિડીયો આજના તારીખમાં બનાવીને તમારી સામે મૂકું છું. આ બે વિડીયોને સાથે જોજો, પેલો વિડીયો બીજો વિડીયો મેં સાથે જોશો એટલે પરીક્ષામાં કઈ રીતે પૂછાય. અને હવે આ પેપરમાં તમારે જે નવું પેપર સ્ટાઇલ આવી છે થોડીક, એની અંદર શું ફેરફાર આવ્યો છે, એની અંદર પેલા કેવું હતું કે આખી વાતચીતને અમે ઇનડાયરેક્ટમાં ફેરવી નાખીને આમ તમારે ફેરવવાની હતી, એની બદલે હવે એના કરતા થોડુંક વધારે સરળ કરી નાખ્યું કે વિકલ્પ તમને આપ્યા હોય, માત્ર તમારે બુદ્ધિથી વિચારવાનું કે આમાંથી કયો વિકલ્પ સાચો, 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 એ શાંતિથી વિચારીને કહેવાનું. અહીંયા હર આવે કે ઇઝ, અહીંયા વોન્ટેડ આવે કે વોન્ટ, અહીંયા ઇફ આવે કે ધેટ, અહીંયા ટોલ્ડ આવે કે આસ્ક, તો આના આધારે નક્કી થાય ને. પછી અહીંયા વાપરું વિધાન વાપરે છે, નકાર છે, તો અહીંયા પાછું રિપ્લાય અથવા તો ટોલ્ડ લેવું પડે, તો ટોલ્ડ લેવાનું. અહીંયા રિપ્લાય લખ્યું છે, અહીંયા ટોલ્ડ પણ હોય શકે, ઘણી વખત પરીક્ષામાં તમને રિપ્લાય થયું એટલે ટોલ્ડ આપ્યું હોય તો અહીંયા ટોલ્ડ જ આવે સાચા વિકલ્પના. અહીંયા પછી તમને આસ્ક અને ટોલ્ડ એમ પૂછે તો અહીંયા આસ્ક આવે, અહીંયા પાછું શું લેવું પડે, ટોલ્ડ. કારણ કે અહીંયા પાછું વિધાન વાક્ય મિતા બોલે છે, વિધાન અથવા નકાર જે હોય તે, અહીં નકાર છે તો વિધાન કે નકાર હોય ત્યારે શું લેવું પડે, તો ટોલ્ડ. આવી બાબતનું તમે ધ્યાન રાખશો એટલે સાચા વિકલ્પ પસંદ કરતા આવડશે જ. આ વસ્તુનું મારે તમારું ધ્યાન દોરવું હતું એટલે આ વસ્તુ મેં ફરીથી કરાવી બાળકો. એટલે આ બધા નિયમો તમે જાણતા હોય, મેં દરેક વિડીયોમાં વ્યવસ્થિત સ્પષ્ટતાઓ કરેલી છે, તમે માત્ર એ વિડીયોને શાંતિથી ક્રમમાં એક વખત, બે વખત, ત્રણ વખત જોઈ લેજો. અને પછી આજના જે પાઠમાં મેં કામ કરાવ્યું છે એ પાઠ તે જોઈ લેજો આજની તારીખના બે, કે પરીક્ષામાં આ જ વસ્તુ ડાયરેક્ટ નેરેશન ને ઇનડાયરેક્ટમાં આખી વાતચીતને કેમ ફેરવવી એ મેં તમને શીખવી દીધું. હવે તમારે એમાંથી એ મુક્તિ કે આખી વાતચીતને તમારે ઇનડાયરેક્ટમાં નથી ફેરવવાની, તમારે માત્ર સાચા વિકલ્પ પસંદ કરીને આપવાના છે. અહીંયા વિકલ્પ પણ તમને આપવામાં આવશે કે આ આવે કે આ, આ આવે કે આ, આ આવે કે આ, એટલું તમને આવડવું જોઈએ. આટલું શીખા પછી ભાઈ આમાં આ આવે, અહીં પ્રશ્નાર્થ છે તો અહીંયા આસ્ક આવે, ટોલ્ડ ન આવે, પણ અહીંયા વિધાન હોય તો અહીં ટોલ્ડ આવે, અહીં આસ્ક ન આવે. તમને વિકલ્પ તો બે આપવામાં આવશે, પણ તમને બુદ્ધિથી ખબર પડી પડે ભાઈ અહીંયા આસ્ક આવે અને કયા વાક્યમાં ટોલ્ડ આવે, કયા વાક્યમાં રિક્વેસ્ટ મૂકવું જોઈએ. બધા પ્રકારની જે રીત છે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બદલવાની એ મારા અલગ અલગ બધા પાર્ટમાં મેં ઉદાહરણો સાથે તમને સમજાવી છે. એ બધા વિડીયો એક કરતાં વધારે વાર જોઈ જવાના એટલે ભૂલ થવાની શક્યતા નહીવત. ઓકે, અહીંયા મારું કામ પૂર્ણ કરું છું ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સંપૂર્ણ પૂરું એમ કહું છું તમને. હવે તમને પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરો. ઘણા બધા વિદ્યાર્થીઓએ વિકાસ ગ્રામીણની પ્રેક્ટિસ સરસ મજાની કરીને મૂકી છે, મને ખૂબ ગમ્યું કે બધા વાક્યો સાચા લખીને મૂક્યા છે સરસ. તો હવે આવે ડાયલોગની પ્રેક્ટિસ હોય એ કરવાની, હવે એમાંથી તમને મુક્તિ મળી ગઈ. તમારે ખાલી સાચા વિકલ્પ પસંદ કરીને મૂકવાના કે અહીંયા શું આવે તો તમને ખબર છે શું આવે, તો માત્ર તમારે મોટે ભાગે આવા જ પ્રકારનો ફકરો હશે, તમારે એનો અભ્યાસ કરવાનો શાંતિથી. અહીંયા કેવું વાક્ય છે, વિધાન છે, એસર્ટિવ છે તો ટોલ્ડ આવે, અહીંયા પ્રશ્નાર્થ છે તો ઇન્વર્ઝન છે, WH છે તો આસ્ક આવે, અહીંયા વાક્યમાં સલાહનો ભાવ છે તો શું આવે, એડવાઇસ, રિક્વેસ્ટેડ, ઓર્ડર જે આવે તે, અહીંયા એક્સક્લેમેટરી વાક્ય છે, અહીંયા ઇમ્પેરેટિવ વાક્ય છે, કેવું વાક્ય છે તો શું કરવું જોઈએ, બસ એટલી જ વસ્તુ શીખવાની છે. એ તમારે નક્કી કરવાનું છે અને નક્કી કરીને તમારી બુદ્ધિથી થોડો તર્ક લગાડીને, સ્ટ્રેન યોર બ્રેઇન, તમારા મગજને કસવાની, પછી આ સાચા વિકલ્પ પસંદ કરીને
પરીક્ષામાં સાચા વિકલ્પ તમારે ટીક કરી નાખવાના છે. એ સાચા વિકલ્પ તમે તો જ ટીક કરી શકો કે તમે નિયમો જાણતા હોય, તમારા મગજમાં નિયમો હોય, સાહેબ આપણે આ વસ્તુ શીખવી હતી તો અહીંયા આમ જ થાય. હું તમને કાયમ શીખવતો કે પહેલા એ નક્કી કરો અહીંયા શું આવે, પછી ઇનોવેશન છે તો ઈ ફાવે, ડબલ્યુએસ પ્રશ્ન ડબલ્યુએસ પ્રશ્ન આવે, પછી સર્વનામનો ફેરફાર આવે તો બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે, ઉભા રહ્યો કોને સંબોધીને બોલાયેલું વાક્ય છે, કા પોતાના વિશે બોલે, કા સામે વ્યક્તિ વિશે બોલે, કા કોઈ ત્રીજી વ્યક્તિ વિશે બોલે. ત્રીજી વ્યક્તિ વિશે બોલે તો તમારે કઈ ફેરફાર કરવાનું છે જ નહીં, એમને મૂકી દેવાનું છે. પણ પોતાના વિશે બોલે, છોકરો હોય તો હી થાય, છોકરી હોય તો સી થાય, બીજાના વિશે બોલે, એ છોકરો હોય તો હી થાય, છોકરી હોય તો સી થાય, બહુવચનમાં હોય તો અહીં અસ હોય તો અમે થાય, તેમ હોય તો તે, તેઓ થાય, તેમને થાય. આ વસ્તુ નાની નાની છે, અટપટું છે, અઘરું નથી. અહીંયા વિચારીને તમારે જવાબ લખવાના. એટલે મારા બધા વિદ્યાર્થીઓને બે ગુણ આવશે, આઈ એમ શ્યોર 100%. મારું કામ શાંતિથી મેં પૂર્ણ કરીને તમારી સામે મૂક્યું છે. એક્ટિવ પેસિવ પણ શાંતિથી કરીને મૂક્યા છે, ડિગ્રી પણ શાંતિથી કરીને મૂક્યું છે, અને આ ત્રીજું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન સ્પીચ હું તમારી સામે કમ્પ્લીટ 9-10 વિડીયોમાં તમારી સામે મૂક્યું છે. તૈયારી કરવાની જવાબદારી તમારી છે, મુશ્કેલી નિવારવાની જવાબદારી મારી છે. તમારે જેનું સોલ્યુશન જોતું હોય અંગ્રેજીને લાગે વળગે ત્યાં સુધી એ હું તમને ફોન ઉપર આપીશ. છતાંય તમને ઘરે કોઈ એમ લાગે કે કોમ્પ્લિકેશન લાગે છે તો શાળાએ આવો, માસ્ક પહેરીને શાળાએ આવો અને મને મળો કે સાહેબ અહીંયા આટલા આટલા પ્રોબ્લેમ છે એટલે હું સોલ્વ કરી દઈશ. આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, તો આપણું કામ સરસ થયું છે એમ માનવાનું, આપણું વાવેલું ઉગ્યું. ઓકે, આવજો બધા, આ વિડીયો બે શાંતિથી જોજો, બરોબર. ચાલો આવજો મિત્રો.